કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આગળ આપણે હવે નવા મુદ્દા તરફ વધીશું. હવે ઉદાહરણ વિશે જોઈ લઈએ. ઉદાહરણ 4 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BEST એ ચતુષ્કોણ સમાનુપાતિક ચતુષ્કોણ આપેલો છે અને એના ખૂણાના જે મૂલ્યો છે XYZ ના મૂલ્યો શોધો એમ કીધું છે. ચાલો એમાં બી ખૂણો જે છે આપવામાં આવેલો છે, બાકીના એક્સ વાય અને ઝેડ આ ત્રણ ખૂણાઓના માપ જે છે આપણે શોધવાના છે. ચાલો તો આની અંદર પૂર્વ જ્ઞાન બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. પૂર્વ જ્ઞાનની અંદર આપણે કીધું એ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેના ખૂણાના માપ હંમેશા સરખા હોય છે. એક મુદ્દો. બીજો, એક જ રેખા ઉપર આવેલા બે ખૂણાઓ જેને આપણે રેખિક જોડના ખૂણાઓ કહીએ છીએ, તો એ રેખિક જોડના ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. વેરી ગુડ. ચાલો તો એ પૂરક ખૂણાઓ જે છે એના માપનો સરવાળો 180 થાય, એટલે એક ખૂણો જો 100 અંશનો હોય તો બીજો 80નો થશે અને એક ખૂણો જો 80નો હોય તો બીજો 100નો થશે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો એ જ બેઝ ઉપર આખો આ દાખલો છે. ચાલો સૌ પ્રથમ બિંદુ S બિંદુ B ની સામે છે. બિંદુ S બિંદુ B ની સામે છે એટલે આપણે ગઈકાલે વિડીયોમાં જોયું ગુણધર્મ, શું જોયું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાના માપ હંમેશા સરખા હોય છે. ચાલો તો સામ સામેના ખૂણા સરખા હોય, B 100 અંશનો હોય તો X ખૂણો કેટલો થશે? 100 અંશનો. માટે X બરાબર 100 અંશ. ચાલો આ તો થઈ X અંશની વાત, X ની વાત. હવે બીજી બાબત, Y બરાબર પણ 100 અંશ છે. શા માટે? કારણ કે અહીંયા આપણે જુઓ તો X અને Y એ બંને અનુકોણની જોડ છે. આ પૂર્વ જ્ઞાન છે. અનુકોણની જોડ હોવાને કારણે X અને Y ના માપ હંમેશા સરખા મળે. ચાલો તો અનુકોણ જે છે એની જોડને લીધે બંનેનું માપ સરખું મળશે એટલે X અને Y નું મૂલ્ય મળી ગયું. હવે વાત રહી ઝેડ ની. ચાલો તો ઝેડ નો ખૂણો જે છે એ Y સાથે રેખિક જોડ બનાવે છે. ચાલો અહીં આગળ આપણે જોઈએ, Y ખૂણો ઝેડ સાથે રેખિક જોડ બનાવે છે. તો Y જો 100 અંશનો હોય, જો અહીંયા આ ખૂણો છે એ 100 અંશનો હોય તો સ્વાભાવિક છે આ કેટલાનો હશે? 80 અંશનો. ખ્યાલ આવી ગયો? શા માટે 80 અંશનો હશે? કારણ કે અહીંયા આગળ બંનેના માપના ખૂણા ભાઈ બંનેના ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. ચાલો અથવા એવું પણ તમે સમજી શકો છો કે અહીંયા આગળ જે છે આ X છે, અહીંયા જે છે Z છે. તો X જે છે એ પણ 100 અંશ છે અને Z જે છે એ શોધવાનું છે. તો X અને Z કોણ બંને એકબીજાના અંતઃ કોણ છે? જુઓ X અને Z બે સમાંતર રેખાઓની વાત કરીએ તો બંને એકબીજાના અંતઃ કોણ થાય અને અંતઃ કોણ જે છે એકબીજાના પૂરક હોય છે અને જેના પરિણામ સ્વરૂપ એ બંનેના માપનો સરવાળો 180 થાય છે. ચાલો તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. લોજિક ચલાવવાનું છે અને ત્યારબાદ એને થિયરીમાં લખતા શીખવાનું છે. ચાલો તો એનું ઉદાહરણ છે આપણે ટેક્સ્ટબુકની અંદર સરસ મજાનું મેળવીને આપવામાં આવ્યું છે, તો એ જોઈ લઈએ. ચાલો અહીંયા આગળ જે છે ઝેડનું માપ 80 અંશ સીધું જ બતાવી દીધું છે. પણ હવે એની સમજૂતી કેવી રીતે, શું જવાબ કેવી રીતે આવ્યો છે એની સમજૂતી એને આપેલી છે એને તમે ધ્યાનથી વાંચશો. મેં બધી જ બાબતો સમજાવી દીધી છે, ન સમજાય તો ફરી પાછું રિપીટ કરજો. ચાલો તો આનો ખ્યાલ તમને આવી ગયો છે. અહીંયા કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. આ એક નોંધવાની બાબત છે, યાદ રાખજો. ચાલો પછીનું ઉદાહરણ 5 છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એન જી કોઈ નથી, પહેલાની અંદર બેસ્ટ એની રિંગ એવું નથી, પણ સ્પેલિંગ એની આગળ બિંદુઓના નામ છે, શિરોબિંદુઓના આર આઈ એન જી. ચાલો તો અહીંયા આગળ એક ખૂણો આપ્યો છે આર 70 અંશનો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો લોજિકલી જવાબ આપણે વિચારીએ, અહીંયા 70 અંશનો ખૂણો હોય તો એની સામેનો ખૂણો કેટલા માં થશે? ડેફિનેટલી 70 માં થશે. બાકીના બે ખૂણા જે છે એકબીજાના પૂરક છે. આનો પૂરક, આનો પૂરક, આનો પૂરક, આનો પૂરક, જેનો ગણો તેનો. તો પૂરક કોણ જે છે એનો સરવાળો 180 થાય.
તો ચાલો વિચારો તો આ જી હવે કોઈ પણ એક ખૂણો મળી જશે પછી સામેનો ખૂણો તો સરખો જ હોય છે ચાલો આને 70 ગણીએ તો આ એનો પૂરક કોણ છે અંતઃ કોણની જોડ અને જો પૂરક કોણ હોય તો 180 માઈનસ 70 ચાલો કેટલા થશે 110 અંશ ચાલો આ 110 અંશ હોય તો આ ખૂણો જે છે પણ 110 અંશનો થાય ચાલો એકદમ ક્લિયર છે સમજૂતીની આ એક બાબતની આપવામાં આવે છે પણ તમને ગુણધર્મ ખબર હોવી જોઈએ જો ગુણધર્મ ખબર ન હોય તો તમે જવાબ આપી શકતા નથી ક્લિયર ચાલો હવે કીધું છે વિચારો ચર્ચા કરો અને લખો બધાએ લખવાનું તો છે ફરજિયાત ઉદાહરણો સાથે લખવાના છે હવે વિચારવાનું છે હવે તમારે જે આ વિચારીને જવાબ લખવાનો છે માપખૂણો આર બરાબર માપખૂણો એન બરાબર 70 દર્શાવ્યા બાદ બીજી કોઈ રીતે ખૂણા આઈ અને ખૂણા જીનું મૂલ્ય શોધી શકાય મેં તમને ઓપ્શન બધા આપી દીધા છે તમારે વિચારી અને તમારા શબ્દોમાં એનો જવાબ લખવાનો છે તમને જે રીતે આવડે તે રીતે જવાબ આપો 110 જ આવશે એ ફાઇનલ છે બરાબર ચાલો હવે પાછી આગળની બાબત સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણ એને લગતા ગુણધર્મોની આપણે જે ચર્ચા કરીએ તો સમાંતરબાજુ ચતુષ્કોણ જે છે એ બે વિકર્ણો હોય જે અહીંયા તમને આકૃતિની અંદર દેખાય છે સામાન્ય રીતે સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ સમાન હોતા નથી સામાન્ય રીતે નથી હોતા પણ હોઈ શકે સામાન્ય રીતે હોતા નથી પરંતુ હોઈ શકે માની લો કે સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે ચાલો તો લંબચોરસ હોય તો એના વિકર્ણો બંનેના સરખા જ હોય એક્ઝેક્ટલી સરખા હોય ચોરસ હોય તો એના વિકર્ણો પણ હંમેશા સરખા હોય સામાન્ય રીતે શબ્દ વાપર્યો છે એટલે એ ભૂલતા નહીં સામાન્ય રીતે જનરલી આવું હોય છે પરંતુ સમાન હોઈ શકે આ મગજમાં ફિટ કરવાનું છે સમાન હોઈ શકે ચાલો શું તમે આ તમારી અગાઉની પ્રવૃત્તિમાં ચકાસ્યું તમે જોઈ લો સામાન્ય રીતે સમાંતરબાજુ ચતુષ્કોણ આવો ત્રાસો ચતુષ્કોણ જો હશે તો તમને ડેફિનેટલી એવું લાગશે કે એક વિકર્ણ લાંબો છે બીજો વિકર્ણ ટૂંકો છે આકૃતિ જોઈને તમને આઈડિયા આવી જશે કે એક વિકર્ણ જે છે હંમેશા લાંબો દેખાય છે એક ટૂંકો દેખાય છે ઓકે ચાલો તો એ છતાં પણ સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો એક વિશિષ્ટ ગુણ ધરાવે છે ચાલો એ ગુણ શું છે એની આપણે ચર્ચા કરવાની છે હાલ અત્યારે આપણે ચાલો જોઈએ સમાંતરબાજુ ચતુષ્કોણનો એક કાપેલો ટુકડો તમારે અહીંયા આગળ પેપર વર્ક તમે જો આગળ કરેલું હશે તો તમારી પાસે આવો નાનો ટુકડો લંબચોરસ કે ચોરસનો કે સમાંતરબાજુ ચતુષ્કોણનો હશે તેમાં વિકર્ણ એકબીજાને બિંદુ ઓમાં છેદે છે એનો મતલબ એવો થયો કે સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે છે એક જ બિંદુ એ બિંદુનું નામ આપણે શું લખ્યું છે ઓ બિંદુ ચાલો બીજું બિંદુ સી બિંદુ એ પર આવે છે તે રીતે ગળી વાળીને બિંદુ સી બિંદુ એ ઉપર આવે હા ગળી વાળો છું તો એ સી રેખાખંડ એ સી નું મધ્ય બિંદુ ઓ જ આવે હંમેશા બરાબર ચાલો એટલે અહીંયા આગળ છે તમે ગળી વાળશો સી ને અહીંયા રાખશો તમે ગળી વાળી દેશો તો આ ખૂણાઓ જે છે એના પ્રમાણમાં બિંદુ ઓ જે છે બરાબર એક્ઝેક્ટલી વચ્ચે આવે છે ઓકે ત્યારબાદ શું આ બતાવે છે કે વિકર્ણ બીડી વિકર્ણ એસીને બિંદુ ઓમાં દુભાગે છે દુભાગે બે ભાગ કરે દુ બે ભાગ કરે સરખા ભાગ કરે એટલે દુભાગે બે સરખા ભાગમાં એ વિભાજિત કરે છે યાદ રાખજો એનો મતલબ એવો થયો કે બે વિકર્ણો જ્યારે એકબીજાને ક્રોસ થાય ત્યારે એ હંમેશા સરખા ભાગમાં વિભાજિત થાય એટલે આ માપ અને આ માપ સરખા હોય તેમજ આ માપ અને આ માપ સરખા હોય મતલબ ઓ થી બી નું માપ જેટલું થશે એટલું જ ઓ થી બી નું માપ થશે ઓ થી સી નું માપ જેટલું થશે એટલું જ ઓ થી એ નું માપ થશે ક્લિયર ચાલો આ તો નવો ગુણધર્મ આપણે જાણવા મળ્યો કે વિકર્ણ જે છે બે વિકર્ણો જ્યારે એકબીજાને છેદે છે ત્યારે દરેક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે બે સરખા ભાગ કરે છે પછી એવું નથી સમજવાનું
કે આનું માપ અને આનું માપ સરખા છે એ કોનું થશે યાદ રાખજો હા સામ સામેના જે બે ભાગ પડે છે એક જ વિકર્ણ એ સરખા છે નહીં કે જુદા જુદા વિકર્ણના ભાગ સરખા છે આવું આપણે આવશે શીખવાનું પણ અહીંયા નથી એટલું યાદ રાખજો રેડી ચાલ ત્યારબાદ ત્યારબાદ ગુણધર્મ જુઓ ગુણધર્મ જે છે એ બધા તમારે એક હાઈલાઇટ કરી દેવાના તમારે નોટની અંદર જ્યાં જ્યાં લખવાનું આવે ગુણધર્મ એ બધા અલગ પેનથી અથવા તો અંડરલાઇન કરીને સ્કેચ પેનથી તમને જે સારી રીતે લાગે ડિઝાઇન કરીને એ બધા ગુણધર્મોને હાઈલાઇટ કરવાના અથવા તો તમારે એક પેજની અંદર એ ગુણધર્મો લખી લેવાના આપણે ચેપ્ટર જ્યાં આગળ શરૂ કર્યું છે ત્યાં આગળ લખી નાખશો તો એ ચાલશે હાસ્યામાં ઉપર લખી નાખશો મોટા અક્ષરે સરસ મજાના તો પણ ચાલશે કારણ કે એ ગુણધર્મ તમારે વારંવાર યાદ કરવાના છે વારંવાર શીખવાના છે તમે માત્ર આઠમા ધોરણમાં ભણી જશો એટલે પૂરતું નથી પણ એ આગળના ધોરણોમાં પણ તમને કામ લાગવાનું છે ચાલો એટલે એ ગુણધર્મ જે છે એ તમારે યાદ રાખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે તેમના છેદ બિંદુમાં જ દુભાગે છે ઓકે ચાલો ઉપરોક્ત ગુણધર્મને તાર્કિક દલીલ તરીકે વાત કરવાની છે હવે તાર્કિક દલીલની આપણે અત્યારે હાલ કોઈ જ આવશ્યકતા નથી છતાં પણ જોજો સમજો ન સમજાય તો ફરી પાછા મને પૂછજો અહીંયા પણ ખૂબ આ ખૂબ સરસ કેવી રીતે ઉપયોગમાં આવે છે અને કયો ત્રિકોણ એકબીજા સાથે એકરૂપ બને છે એ સમજાવેલું છે તમારે એ સમજવાનું છે ખાસ આપણે એમાં વધારે ડિટેલમાં હું નથી જતો પણ તમારે ખાસ સમજવાનું છે હવે ઉદાહરણ 6 માં આપણે જઈશું ચાલો આકૃતિ દર્શાવેલું છે હેલ્પ મતલબ સ્પેલિંગ નથી ફરતી કહું છું અહીંયા સ્પેલિંગ નથી એ ચતુષ્કોણનું નામ છે એચ ઈ એલ પી બરાબર તમે કોઈ પણ નામ આપી શકો તમારા ચાર અક્ષર નામના હોય દાખલા તરીકે ઘણાનું નામ હોય નીલ અથવા એન ડબલ આઈ એલ નીલ એન ડબલ ઈ એલ હોઈ શકે ખબર ગયું ચાલો તો ચાર અક્ષર જે છે એ પોતાના નામના એ રાખી શકાય એવું જરૂરી નથી એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે લંબાઈ શ્રેણીમાં આપેલી છે ચાલો એનો મતલબ ઓ થી ઈ નું માપ આપેલું છે ચાર શ્રેણી બરાબર ધ્યાન આપજો તો અહીં ઓ ઈ ચાર શ્રેણી છે એચ એલ એચ એલ પી ઈ કરતા પાંચ વધારે છે એચ થી એલ પી થી ઈ કરતા પાંચ વધારે છે ચાલો તો બહુ સરળ થઈ ગયું હવે બરાબર ધ્યાન આપજો બહુ સમજવા જેવું છે ચાલો તો હવે પહેલી બાબત તો એ છે કે ઓ ઈ જો બરાબર ધ્યાન આપજો ઓ ઈ બરાબર શું થશે ઓ પી હમણાં શીખ્યા આપણે બંને જે છે એના માપ સરખા હોય આ ચાર હોય તો અહીંયા થાય ચાર એટલે ચાર કેટલું થશે હા એમ લખી શકાય એટલે ટોટલ પીઈ કેટલું થાય આઠ થશે ઓપી વત્તા ઓઈ ચાર વત્તા ચાર નંબર આઠ થાય હવે આ પી નું પી થી ઈ નું માપ આઠ સેન્ટીમીટર છે અને એચ થી એલ નું માપ પાંચ સેન્ટીમીટર વધુ છે ચાલો થઈ ગયું એચ એલ બરાબર પી ઈ પ્લસ પાંચ પીઈ કરતા પાંચ વધારે છે ઈનમાં આઠ છે તો પાંચ વધુ બરાબર તેર એચ એલનું માપ તેર સેન્ટીમીટર છે ચાલો તો મળી ગયો બીજું એટલે અહીંયા આગળ જે છે એ ઓ એચનું માપ શોધવાનું કીધું છે હવે આખાનું માપ તેર મળ્યું તો અડધાનું કેમ ચાલો એ તો સિમ્પલ છે આખાનું માપ તેર સેન્ટીમીટર થાય છે આખા તો અડધાનું સાડા છ એટલે ઓ એચ બરાબર એચ એલ ભાગ્યા બી એને ગણિતમાં આ રીતે લખાય અત્યારે જે છે એની જગ્યાએ આપણે એચ એલ લખી દઈશું તો ચાલશે વન હાફ એચ એલ એકના છેદમાં બે એચ એલ અથવા એચ એલના છેદમાં બે જે લખો તે સાચું એચ એલના છેદમાં બે ચાલો તો અહીંયા આગળ જે બાબત પૂરી થઈ કમ્પ્લીટ આપણે જવાબ પૂછે મળી ગયો તેરના છેદમાં બે બરાબર છ કે પાંચ સેન્ટીમીટર ઓએચ મૂલ્ય આપણે શોધવાનું મળી ગયું ક્લિયર ચાલ આગળ હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તમારી ઉપર હું છોડું છું તમારે કમ્પ્લીટ કરવાનું છે જ્યાં આગળ ન સમજાય એનો એ પ્રશ્નનો ફોટો પાડી અને મને મોકલી આપજો હું તમને એ સારી રીતે વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ ત્યાં તમારે શું કરવાનું છે તે ચાલો હવે કમ્પ્લીટલી બધા જ પ્રશ્નોના જવાબ તમે મૌખિક પણ આપી શકો છો પણ મૌખિક કરતાં એને મૌખિક વિચારી જવાબ લખી અને એક્સપ્લેન સમજૂતી દ્વારા લખજો જે ઉદાહરણોની અંદર સમજૂતી આપવામાં આવેલી છે
એજ રીતે અહીંયા શક્ય હોય ત્યાં સુધી સમજૂતી દ્વારા લખવાનો પ્રયત્ન કરવાનો. નવનીતમાંથી નહીં, યાદ રાખજો, નવનીતમાંથી લક્ષ્યો તો ક્યારેય નહીં આવે, બરાબર? એટલે જાતે પ્રયત્ન કરજો. બહુ સિમ્પલ છે, 11 ન સમજાતું હોય પહેલી વાર જોતા હોય તો આગળના પીડીએ બધા જોજો, હજુ ન સમજાય એનાથી વધારે ન સમજાતું હોય તો 7મું ધોરણ જે છે એની નોટ ખોલીને જોજો, એના નિયમો આપણે ત્યાં આગળ લખાવેલા હતા. અથવા તમારા કોઈ ભાઈ બહેન મોટા હોય એની સાથે તમારે ચર્ચા કરીને એ દાખલાઓ ગણવાના છે, બરાબર? ચાલો જો એ 100 માપ આપ્યું છે, આપણે ચર્ચા કરતા જઈએ. બીનું માપ 100 છે, ગુણધર્મ સામ સામે એના ખૂણાના માપ સરખા, તો વાયનું મૂલ્ય કેટલું થશે? 100 થશે. પાસ પાસેના ખૂણા પૂરક એટલે 80, સામ સામેના ખૂણા સરખા. ચાલો થઈ ગયો દાખલો પૂરો. અહીંયા જુઓ આ 50 અંશ છે, તો પાસ પાસેના પૂરક એટલે આ થશે 130 અંશ, કારણ કે બંનેનો સરવાળો જે છે 180 થાય. સામ સામેના સરખા એટલે 130, અને આ કોણ અને આ કોણ એકબીજાના અનુકોણ છે એટલે આ પણ 130 થઈ ગયું. તમે કોઈ પણ રીતે જવાબ લખી શકશો, એવું જરૂરી નથી. તમે એવું વિચાર્યું, ચાલો મારે આ રીતે નથી શોધવું, મારે એવી રીતે શોધવું છે એની આ રીતે 50 છે તો એની સામેનો ખૂણો પણ 50 નો થાય. હા થાય કેમ નહીં, શ્યોર. હવે એની બાજુનો ખૂણો જે છે એનો પૂરક થાય, કારણ કે રેખિત જોડના ખૂણા છે, તો આ 50 છે તો આ 130 થશે, બેનો સરવાળો 180 છે. આ રીતે પણ તમારો જવાબ સાચો છે, ખોટો નથી. રેડી, ચાલો ત્યારબાદ જો આ 90 અંશ નો હોય તો આપણે 90 અંશ નો જ થાય. તો આ 30, 90 અને આ વાય એટલે ત્રણેય ગુણાના માપનો સરવાળો 180. 90 + 30 એટલે 60. 180માંથી 60 બાદ કરો, સોરી 120 બાદ કરો, 60 90 + 30 એટલે 120. 120 બાદ કરો એટલે જવાબ આવે 60. એટલે વાય ગુણો જે છે 60 અંશમાં થશે. ચાલો અહીંયા આગળ આપણે જે જોઈ લો તો એ મળી ગયો. હવે જે ગુણો કીધો છે જુઓ, તો અહીંયા આગળ તમને આવું કંઈ નવું દેખાય છે, ઝિગઝેગ દેખાય છે. હા, તો આ ગુણો જેટલો હોય તેટલો આ ગુણ થાય. ચાલો સીધો સિમ્પલ જવાબ. ચાલો ત્યારબાદ 80 અંશ નો ખૂણો સામ સામેના ખૂણા સરખા, સરસ. 80 પાસ પાસેના ખૂણા પૂરક એટલે 100, પૂરક 180, બંનેના માપનો સરવાળો 180 હોય એને પૂરક ખૂણાઓ કહેવાય. હવે 80 અંશનો આ ઝેડ એ અનુકોણ છે એટલે આ પણ 80. ચલો આ કામ બની ગયું, આ તમારે કરવાનું છે, એ હું તમારી ઉપર છોડી દઉં છું. ચાલો ત્યારબાદ પ્રશ્ન 3, શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો ખૂણો D + ખૂણો B 180 અંશ થાય? વિચારો. ચાલો અહીંયા આગળ ABCD ચતુષ્કોણ છે, તો ABCD ચતુષ્કોણ જે છે ચતુષ્કોણ આવી રીતે દોરો, આ રીતે દોરો, તમને જે સારો લાગે એવો દોરો. પછી વિચારો, થિંકિંગ કરો કે B અને D નું માપ 180 થાય, મતલબ સામ સામેના બે ખૂણા થયા, અહીંયા ABCD સામ સામેના ખૂણા થયા B અને D, એટલે D અહીંયા છે, D અહીંયા છે, બંનેનો સરવાળો 180 છે, તો આવો ચતુષ્કોણ શક્ય છે? ડેફિનેટલી શક્ય છે, કારણ કે આ બેનો સરવાળો જો 180 થાય તો આ બેનો સરવાળો જે છે 180 થવાનો છે. પણ અહીંયા આગળ જરૂરી નથી, બંને બાબતો જોજો. હવે 90 અંશ હોય અને 90 અંશ હોય તો 180 થશે, પણ અહીંયા આગળ જે છે એ જો જુદું હોય, અહીંયા 180 લીધા છે, બેનો સરવાળો 180 છે, તો જો કે સામ સામેના ખૂણાનો બેનો સરવાળો ક્યારે થાય સરખો? જ્યારે આ પોઝિશન હોય તો જ, આમાં ક્યારે થઈ શકે નહીં, કારણ કે 90 અંશ સિવાય સરખો ખૂણો બનતો જ નથી. એક સામ જુઓ, BD જે છે સામ સામેના છે, સામ સામેના ખૂણા હંમેશા સરખા હોય, સરખા હોય તો 180ના બે ભાગ કરો, 90 અંશનો થાય, એટલે અહીંયા આગળ શક્ય છે. રેડી, નંબર 2, AD = DC = 8 સેમી, AD = 4 સેમી અને BC = 4.4 સેમી, આવો ચતુષ્કોણ શક્ય છે? ચાલો એ ચર્ચા કરીએ.
ચાલો અહીંયા આગળ જે છે એબી અને ડીસી સરખા છે ચતુષ્કોણ પહેલા બોલ દઈએ એબી અને ડીસી મતલબ આ સી અને આ ડી મતલબ આ એબી અને આ ડીસી બે સરખા છે આનો માપ સમાન છે होमवर्क एक એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાન સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાઓની એક જોડ સમાન હોય ચાલો આવી રફ આકૃતિ તમારે દોરવાની છે કે જેની અંદર સામસામેના ખૂણા આ આકૃતિ તમારે જાતે દોરવાની છે સામસામેના ખૂણાની એક જ જોડ સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણના ના હોય પરંતુ સામસામેના ખૂણાઓની એક જોડ સમાન હોય આવી રફ આકૃતિ તમારે દોરવાની છે તમે કોણ માપકનો ઉપયોગ કરો સામસામેના ખૂણા સરખા આવે એ રીતે આકૃતિ દોરો અને પછી સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં એ તપાસો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં ક્લિયર ચાલો ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો ચાલો અહીંયા આગળ બહુ અગત્યનો દાખલો છે આ જે સમીકરણમાં જે દાખલો ભણી ગયા છે એક છે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસપાસેના ખૂણા હવે બે પાસપાસેના ખૂણાઓ જે છે એનો મતલબ શું એ પૂરક હોય અને પૂરક હોય તો એ બંનેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય બરાબર ધ્યાન આપજો ખાસ ચાલો એટલે આ સરવાળો જે છે 180 થાય પણ ગુણોત્તર 3:2 છે એટલે એક ખૂણો મોટો છે બીજો એક નાનો છે પાસપાસેના ખૂણાઓ એક ખૂણો મોટો બીજો ખૂણો નાનો છે ચાલો એ દાખલો આપણે ગણીએ એટલે યાદ રાખીએ ગુણોત્તર 3:2 છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો આગળ ચાલો પાંચમો પ્રશ્ન આપો બરાબર યાદ છે આપણને બરાબર એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે રફ આકૃતિ દોરી દેવાની ક્રિયા ઉપર ચાલો આ ખૂણો મોટો છે આ ખૂણો નાનો છે અને એનું માપ 3:2 છે ચાલો આને નામ આપી દઈએ એ બી સી ડી ધારો કે ખૂણો એ બરાબર 3x અને ખૂણો બી બરાબર 2x છે ચાલો હવે પાસપાસેના ખૂણા છે તો બંનેના માપનો સરવાળો કેટલો હોય 180 ચાલો બંને પૂરક કોણની જોડ હોવાથી ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 ચાલો એ 3x બી 2x બરાબર 180 ચાલો તો અહીંયા આગળ 5x બરાબર 180 ચાલો અહીંયા આગળ 5 વડે ભાગી નાખીએ તો 5 કટ અહીંયા આગળ 5 તેથી 15 કેટલા લીધા 15 પછી 16 17 18 એટલે 3 લીધા 30 એટલે 6 30 36 માટે x બરાબર 36 આવી x નું મૂલ્ય 36 છે એટલે 3x નું મૂલ્ય કેટલું થશે 36 13 જે કંઈ પણ થાય તે 108 ચાલો તો અહીંયા રહેતો ખૂણો એ બરાબર 3:36 બરાબર 108 અને ખૂણો બી બરાબર 2x અને 36 બરાબર 72 જુઓ તો આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો 180 થઈ ગયો એટલે આપણો દાખલો જે છે એ કમ્પ્લીટ સાચો છે લાવી ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું હવે પછીનો જે દાખલાઓ છે એ આપણે તમારી સાથે કમ્પ્લીટ એ દાખલા ગણવાના છે ચાલો બાજુમાં આકૃતિ બતાવેલી છે નીચે આકૃતિ બતાવેલી છે આકૃતિ 9 ની બતાવેલી છે જે અહીંયા આગળ 10મો લીધેલું છે
અગિયારમું માત્ર અને માત્ર આકૃતિ દ્વારા સમજૂતી મેળવવાની છે, બારમાં પડે રીતે. હવે પછીના વિડીયોમાં આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની ચર્ચા કરીશું. ત્યાં સુધીનું તમારે નોટની અંદર કમ્પ્લીટ કરવાનું છે, જ્યારે સમય મળે ત્યારે એને ફરીથી પુનરાવર્તન કરવાનું છે. આપણે લાઈવ ક્લાસની અંદર ભણીએ છીએ એવો આપણને અહેસાસ થવો જોઈએ. ચાલો આ સાથે આપણો પીરિયડ અહીંયા પૂરો કરીએ. ભારત માતા કી જય.